బోధి స్మితరుచిర్ పూర్ణేందువదను ప్రఫుల్లం భోజన్మాచ్ఛదసదృశ సోవక్సి యుగల కృపాపరావార శ్రిత సకల జీవతి సుఖదో మహాశ్రేయో మూర్తిర్ జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాస రుచిరాదనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓ మై అవతారినే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవాని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ్ మహారాజని జయ. బధాయ్ భక్తుని ఎత్తి జయ స్వామినారాయణ. సద్గురు నిష్కుళన్ స్వామి హరిస్మృతి గ్రంథని అందర్ సాతమీ చింతామణి మూర్తి చింతామణి ఏమా ప్రథమ పాంచ కడీని అందర్ ભગવાન શ્રી હરિની સર્વોપરીતા બાબતની વાતને લખે છે. સ્વામી કહે છે જે આજની આ ધર્મકુમાર રૂપી મૂર્તિ મળી છે એની કોઈ જોડ જડે એમ નથી. સમર્થ મૂર્તિ છે, સુખનો ભંડાર છે, સર્વોપરી વર્તે છે, પ્રગટ અને પ્રબળ છે, અકળ ને અનૂપ છે, અમાપ છે, અગમ છે, અતોલ છે, અપાર છે. શિવ બ્રહ્મા જેવા પણ એના પારને પામી શકતા નથી એવો પ્રગટ મૂર્તિનો મહિમા, એની સુખની કોઈ સીમા નથી એવી અલૌકિક અચરજકારી આ મૂર્તિ છે એમ સ્વામીએ મૂર્તિનો મહિમા લખ્યો. આગળ સ્વામી લખે છે, જે જે હરિ મૂર્તિથી થયું અચરજકારી છે તે મેં ન જાય કયું અચરજકારી છે. જે જે હરિ મૂર્તિથી થયું અચરજકારી છે તે મેં ન જાય કયું અચરજકારી છે. બહુ બહુ થાય ચમત્કાર અચરજકારી છે, બહુ બહુ થાય ચમત્કાર અચરજકારી છે, તેને કહેતા ન આવે પાર અચરજકારી છે, તેને કહેતા ન આવે પાર અચરજકારી છે. જે કોઈ કેદી ન સોન્યું કાન અચરજકારી છે તે તો દેખાડ્યું ભગવાન અચરજકારી છે. જે કોઈ કેદી ન સોન્યું કાન અચરજકારી છે તે તો દેખાડ્યું ભગવાન અચરજકારી છે. અલૌકિક વસ્તુ આવે લોકે અચરજકારી છે, અલૌકિક વસ્તુ આવે લોકે અચરજકારી છે, તે તો જન સહુ અવલોકે અચરજકારી છે, તે તો જન સહુ અવલોકે અચરજકારી છે. સ્વામી કહે છે જે જે હરિ મૂર્તિથી થયું અચરજકારી છે, આ ભગવાનની મૂર્તિને ધારતા જે જે અનુભવ થયા છે એ બધાય સ્વામી કે આશ્ચર્યકારી છે. મારાથી કહી ન શકાય કહેતા અતિ અતિ અચરજકારી, અતિ અતિ આશ્ચર્ય લાગે એવા એવા કાર્યો ભગવાન શ્રી હરિની મૂર્તિ ધારવાવાળા ભક્તો સંતોને થયા છે, એવા અનુભવો થયા છે. બહુ બહુ થાય ચમત્કાર, અનેક અનેક ચમત્કાર ભગવાનના, તેનો કહેતા ન આવે પાર. સ્વામી કે કહી ના શકાય એટલા ચમત્કાર થાય છે. ભગવાન છે એવું તત્વ છે, એને જે હૃદયથી ભજવા લાગે, હૃદયથી એની લગ્ની જે લગાડી દે, એને ભગવાન સદાય અનુભવાય. અને ભગવાન જ્યાં આગળ અનુભવાતા હોય ત્યાં આશ્ચર્ય જ આશ્ચર્ય હોય.
ભગવાન જેની ભેગા રહેતા હોય એને આશ્ચર્ય જ આશ્ચર્ય સરખું હોય, અને આશ્ચર્ય સરખું એને લાગતું હોય એટલે જ એને આઠે પર આનંદ લાગતો હોય. જે ઘટના, જે વસ્તુ, જે વ્યક્તિ, જે સ્થાન, જે ક્રિયા આપણને સદાય આશ્ચર્યકારી લાગે ને એમાં આપણું ખેંચાણ વધારે રહે, એમાં આપણને હેત વધારે થાય, એ કરવાની ઈચ્છા પણ આપણને વધારે થાય. ભગવાન એક એવા છે, એને જે દિલથી ભજે એની માટે ભગવાન સસ્તા થઈને એને મળે છે. રાત દિવસ જે જે ભગવાનના ભક્તોએ જ્યારે જ્યારે સંભાળ્યા છે, કોઈ રાત્રે સૂતા સૂતા સંભાળ્યા છે તો મહારાજ રાત્રે આવ્યા છે, કોઈ બગાસું ખાતા ખાતા સંભાળ્યા છે તો મહારાજ ત્યારે આવ્યા છે, કોઈ રોટલા ઘડતા ઘડતા સંભાળ્યા છે તો મહારાજ એ સમયે આવ્યા છે, મહારાજે અનેક પરચાઓ આપ્યા છે. સ્વામી કે કોઈ દિવસ જે કાને સાંભળ્યું નહોતું અને જે કોઈ દિવસ કોઈએ આ લોકમાં જોયું નહોતું એવું ભગવાને બતાવ્યું. શું થયું? તો કે અસન વસન સુંદર માળા ચરજ કારી છે, પ્રસાદી દાળ રોટા રૂપાળા અચરજ કારી છે, તલ લાડુ તોરા હાર અચરજ કારી છે, તલ લાડુ તોરા હાર અચરજ કારી છે, ફળ ફૂલ અમૂલ્ય અપાર અચરજ કારી છે. ભગવાનના ભક્તોએ આજ દિવસ સુધી કોઈ અનુભવ્યું નહોતું એવી કઈ ઘટના મહારાજે કરાવી, જે મહારાજે પોતે જે મહારાજના વિલક્ષણ ઐશ્વર્યો લઈને મહારાજ આ પૃથ્વી પર પધાર્યા એમાંનું એક ઐશ્વર્ય એ હતું, એક ચમત્કાર એ હતો જે પૂર્વેના કોઈ અવતારોએ ક્યારેય બતાવ્યો નથી, એવો ચમત્કાર મહારાજે પોતાના ભક્ત દ્વારા સંત દ્વારા બતાવ્યો. પૂર્વે કોઈને સમાધિઓ થઈ હશે તો એ અષ્ટાંગયોગ સાધવા બેઠા હશે, કેટલા વર્ષોથી તપ કરતા હશે, રાફડો થઈ ગયા હશે ત્યારે સમાધિ અવસ્થાને પામ્યા હશે, તો એ સમ્યક સમાધિને નહીં પામ્યા હોય. અને શ્રીજી મહારાજે તો નાના નાના છોકરાને છોકરીઓને નિર્વિકલ્પ સમાધિ સુધી લઈ ગયા, પોતાની દ્રષ્ટિ દ્વારા, પોતાની મૂર્તિ દ્વારા, પોતાના સંત વાત કરતા હોય એના ચરિત્રો મહારાજના સાંભળ્યા હોય એના દ્વારા સમાધિ સુધી લઈ ગયા, એને દર્શન આપતા થયા, એને પ્રસાદી આપે. આપણા ગ્રંથોમાં કથા લખાની, વડોદરાની અંદર સદાશિવ નામનો બ્રાહ્મણ, એની એક દીકરી હતી ઉમૈયાબાઈ, નાની દીકરી, બહુ નાની છોકરી, પણ એને બાળપણમાંથી જ સમાધિ થતી, ભગવાનના સ્વરૂપને સંભાળે અને દીકરી સમાધિમાં જતી રહે. એક વખતે દીકરી સમાધિમાં ગઈ, જ્યાં ભગવાન બેઠા હતા ત્યાં સમાધિમાં પહોંચી ગઈ. ભગવાન એને ઘણીક વખત દર્શન પણ આપતા, કારણ કે નાનું બાળક એક નિર્દોષ હોય. બહુ વર્ષો પહેલાં એક ઘટના એ અમેરિકામાં ઘટી ગયેલી, એક હરિભગત, એને ત્યાં એક નાની દીકરી, ઘરની અંદર એનો ઉછેર જ એ રીતે એ લોકોએ કરેલો કે ઘરના સિંહાસનમાં ભગવાન બિરાજે છે, એટલે દીકરીને રોજ એના મા બાપ એમ શીખવાડે કે જો બેટા ભગવાનને થાળ ધરાવવાનો, ભગવાન જમી લે ને પછી આપણે જમવાનું, ભગવાનને આપણે જ્યાં જઈએ ને ત્યાં સાથે લઈ જવાના, આવું બધું નાની છોકરીને શીખવાડે. એમાં એ લોકોને ઇન્ડિયા જવાનું થયું, ઇન્ડિયા જવાનું થયું, ઓલી છોકરીને ભગવાનમાં હેત બહુ થઈ ગયેલું, એટલે ઓલી છોકરીએ હઠ લીધી કે ભગવાનને આપણે ભેગા લઈ જવા પડે. તો ભગવાનની સીટ લીધી છે તમે પ્લેનમાં? સીટનું બુકિંગ કર્યું છે ભગવાનનું? એટલે એના પપ્પા પછી એને સમજાવે કે બેટા એવું નથી, ભગવાન તો આપણા હૃદયમાં બેહીને આવે. તો કે નહીં, ભગવાનની સીટ જુદી કરો, ભગવાને મને કીધું છે કે આપણી હારે આવવાના છે, એક સીટ લો ભગવાનની જુદી. હવે એ ટિકિટ કેવી રીતે લેવી, કેવી રીતે લેવી? તો કે સારું બેટા, પણ ભગવાનના નામે ટિકિટ લેવી કેમ? તો કે નહીં, ટિકિટ લોન લો. 5-6 વર્ષની કદાચ છોકરી હશે, ઘણા વર્ષો થયા એ ઘટના મેં સાંભળી. અને એ લોકો પ્લેનમાં બેઠા તો એ દીકરી પોતાની સીટ પર ના બેઠી, એના મમ્મીના ખોળામાં જઈને બેઠી કે આ સીટ ભગવાનની તમે લીધી કેમ નથી, અહીં ભગવાન બેઠા છે.
હવે પ્લેન ટેક ઓફ થવાનું થાય તો પછી તો એને સીટ પર બેસીને પટ્ટો બાંધે બધું કરે, એટલી બધી માથાકૂટ થઈ એ નાની છોકરીને સમજાવતા. કોઈ રીતે માને નહીં ને કોઈ એની વાતને સમજે નહીં, એ કોઈ રીતે માને નહીં ને કોઈ એની વાતને સમજે નહીં. પછી માંડ માંડ એને થોડી વાર કીધું કે તું બેસ ભગવાનના ખોળામાં બેસ, તને ભગવાન દેખાતા હોય ભગવાનના ખોળામાં બેસી જા. ત્યારે બેઠી, તોય પ્લેન જેવું ઉપર ચડ્યું ત્યારથી પછી પાછું એની મમ્મીના ખોળામાં એ છોકરી બેઠી ઠેક ઇન્ડિયા આવતા સુધી. અને કે ભગવાન આપણી ભેગા જ આવ્યા છે. ત્યાં જેને ઘેર રહ્યા એ લોકો 10-15 દિવસ માટે ગયા તો ત્યાં એકની એક જ વાત, ભગવાનને વાગા ધરાવવાના છે, ભગવાનને દૂધ ધરાવવાનું છે, ભગવાન આ બેઠા. આવું જે છોકરીને રહ્યું 15 દિવસ સુધી, પાછા આવ્યા ત્યાં સુધી એવું રહ્યું. નિર્દોષ હૃદય છે એ ભગવાનને ખેંચી લે છે, ભગવાન છે એ નિર્દોષ મૂર્તિ છે. એટલે આપણી અંદર જેટલી નિખાલસતા ને જેટલી નિર્દોષતા આપણી અંદર આવે, આમ તો કેવું છે, નાના બાળક હતા આપણે તે દિવસે નિર્દોષ હતા, કોઈ દોષ નહોતો, એકદમ નિર્દોષ. એટલે નાનું બાળક બધાને ગમે છે. 2-3 વર્ષનું બાળક હોય ને એ બધાને ગમે, બધાને જોવું ગમે, બધાને એની સાથે કાલી કાલી વાતોમાં એની ભાષામાં વાતો કરવાનું ગમે. એ નથી સમજતું ને કંઈક ઊંધું છતું કરી નાખે છે, કંઈ પાડી નાખે છે, તોડી નાખે છે, ઝાડે જાય છે, તો એ બધાને છોકરા ભેગા ગમે. બોલો, જેને ક્યારે ઝાડે જવું એ ખબર નથી, ડાયપર પહેરાવવું પડે એવું છે. ઘણીક વખત તો ઘણાએ સંતોના ખોળામાં મૂક્યા, સંતોને નાવા જવું પડે, સંતોના ખોળામાં મૂક્યા હોય ને નાવા જવું પડે સીધું, કહો એવું થાય. હવે એવું છે, છતાં પણ છોકરું બધાને કેવું લાગે છે, વાલું લાગે છે. દુશ્મનનું છોકરું હોય ને 2 વર્ષનું, કોઈને દુશ્મન શત્રુ હોય ને તો 2 વર્ષનો છોકરો હોય એને ખબર ના મારો દુશ્મનનો છોકરો છે, તો કુમળું છોકરું બધાને સારું લાગે, નિર્દોષતા છે. આપણે બધા હતા નિર્દોષ અમુક ઉંમરે, પછી જેમ જેમ મોટા થાય ને એમ જીવને છે ને બધા અલગ અલગ પ્રકારના કાંટા વળગે. પછી પાછો સત્સંગ કરે ને ત્યારે સત્સંગ પાછો શું કે, ફરી પાછા હતા એવા થઈ જાઓ. કેવા થઈ જાઓ? બસ ડાયપર ના પહેરાવવું પડે એવા થાજો. પણ આવે સમજણમાં અને તમારી ભાષામાં ને ક્રિયામાં, તમે જેમ પહેલા હતા આવ્યા હતા ત્યારે મેં કેવા મોકલ્યા હતા ભગવાન કે તમને, ત્યારે ત્યારે તમને કેવી દ્રષ્ટિ હતી અને ત્યારે તમે કેવી રીતે દુનિયાને જોતા અને કેવી રીતે તમે રહેતા, એવા થઈ જાઓ પાછા. એવા થઈ જાઓ એટલે મુક્ત, એવા થઈ જાઓ એટલે મુક્ત. આમ તો વાસ્તવિકતા એવી જ છે, ભગવાનના જે ભક્તો ભગવાનમાં ચોંટી જાય છે એનું જીવન બાળક જેવું થઈ જાય છે. શ્રીજી મહારાજે એટલે જ પ્રથમના 56માં કીધું, ગમે એટલી પૂજા પ્રતિષ્ઠા થાય તો એ બાળકની પેટે નિર્માની રહેવું, એ શું છે એનો અર્થ જ એ છે. એવો જે ભગવાનનો ભક્ત નિર્દોષ નિખાલસ જે થાય છે, ભગવાનને એની સાથે સંબંધ થાય છે, ભગવાન એની સાથે રમે છે, એનું કંઈ આજે નરસિંહ મહેતાનું કોઈ ગ્રીનિસ બુકમાં નામ નથી લખાનું. નરસિંહ મહેતા ગ્રીનિસ બુકમાં નથી લખાયા, દાદા ખાચર ગ્રીનિસ બુકમાં નથી લખાયા, પર્વતભાઈનું નામ ગ્રીનિસ બુકમાં નથી, દુનિયાના પટળ ઉપર પર્વતભાઈ ક્યાંય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કથાવાર્તાના યોગવાળા જૂજ હરિભક્તો જાણતા હશે કે આ શું છે. રતનજીન મિયાજીના નામ આખી પૃથ્વી પરને આખા બ્રહ્માંડમાં પ્રસ્થાપિત નથી થયેલા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ કથાવાર્તા કે વચનાવૃત નહીં વાંચ્યું હોય ને તો એને રતનજીન મિયાજીની ખબર નહીં હોય કે કોઈ હતા. પરંતુ શ્રીજી મહારાજને એવા સાથે સંબંધ હતો. દુનિયા સાથેનો આપણો કેટલો સંબંધ થયો છે ને થશે એની કોઈ કિંમત નથી. પુરુષોત્તમ સાથે આપણો કેટલો સંબંધ થયો છે અને ભવિષ્યમાં કેટલો કરવો છે, આવો જેને વિચાર રહે છે એ જ બુદ્ધિશાળી છે. જગતના તો જેટલા સંબંધો કરવા હોય એટલા થઈ શકે છે, થઈ શકે. આખી પૃથ્વીના બધાય દેશો હારે ને બધારે સંબંધ કરવા હોય ને, જેટલા ધનપતિઓ ને જેટલા સત્તાધારી લોકો છે એની સાથે સંબંધ કરવા હોય તો થઈ શકે છે, એ બહુ મોટી વાત નથી, થઈ શકે છે. એ પ્રકારનું કરો ને એ પ્રકારથી બધું કરવા લાગો તો એવું પણ થઈ. પણ મારો સંબંધ પુરુષોત્તમ નારાયણ સાથે કેટલો થયો,
હા, એ જેટલા પાર્ટમાં જરૂરી હોય કરવું પડે, એ જેટલા પાર્ટમાં સત્સંગ માટે જરૂરી હોય, ઉપયોગી હોય એવું કરવું જોઈએ, પણ આપણો વિચાર એ રહેવો જોઈએ કે મારો ભગવાન સાથેનો સંબંધ કેટલો ગાઢ થયો. આપણો સંબંધ તો થયો છે, પણ ગાઢ કેટલો થયો છે, કેટલો ઘાટો થઈ ગયો છે એ સંબંધ. બીજા સંબંધોને પાતળા કરીએ અને ભગવાનના સંબંધને જાડો કરીએ, એ આપણે કરીએ તો આપણે બુદ્ધિવાળા કહેવાય. બધા જ સંબંધને પાતળા કરીએ, ભગવાન, ભગવાનના મુક્તો, સંતો, ભક્તો એના સંબંધને ઘાટા કરીએ, જે આપણને કલ્યાણ માટે કામ લાગવાના છે. ઉમૈયાબાઈ એને ભગવાન સાથે એવું હેત, ઉમૈયાબાઈને સમાધિ થતી, સમાધિ કરીને ઉમૈયાબાઈ ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં પહોંચી જાય. ત્યાં શું થયું? કહે ઉમૈયા મને મહારાજ, આપો કાંઈક પ્રસાદી આજ. ત્યારે જમતા હતા જીવન, સુંદર ભાત ભાતના ભોજન. જમી ચડું કરી રહ્યા નાથ, લઈ રૂમાલ ને લુયા હાથ. તે આપ્યો ઉમૈયાને મહારાજે, પ્રસાદીનો તે પૂજવા કાજે. મહારાજે જે ચડું કરીને પેલો રૂમાલથી જે હાથ લૂછ્યા, એ રૂમાલ મહારાજે ઉમૈયાબાઈને આપ્યો. ઉમૈયાબાઈ તો સમાધિમાં ગયેલા છે, અને જેવી આમ સમાધિમાંથી ઉમૈયાબાઈએ આંખ ખોલી તો પોતાના હાથની અંદર રૂમાલ આવી ગયો. જે રૂમાલ મહારાજે એને દીધો, એ રૂમાલ એનો એ હાથમાં ઓટોમેટિક આવી ગયો. હાથ તો ખાલી હતા, અને રૂમાલ આવી ગયો હાથમાં. જાગી જોયું ત્યાં પોતાને પાસ, જોઈ રૂમાલ પૂછે છે દાસ. આ તો રૂમાલ રાખતા નાથ, ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ? આ તો ભગવાન રાખતા હતા, તારી પાસે ક્યાંથી આવ્યો? ત્યારે ઉમૈયાબાઈ કે હું સમાધિ કરીને ગઢપુર ગઈ હતી, અને સમાધિમાં જ્યારે ગઢપુર ગઈ ત્યાં મહારાજના મેં દર્શન કર્યા, મહારાજ જમતા હતા, મેં મહારાજની પાસે પ્રસાદી માગી, ત્યારે ભગવાને મને રૂમાલ આપ્યો, અને રૂમાલ લાવી છું આ, આવો પરચો કીધો. પાછી એને તો રોજ પછી મહારાજ પાસે જવાની ટેવ પડી ગઈ, આવો ટેસ્ટ ચાખી જાય જે એકવાર, અને એને રસ્તો ખુલી ગયો હોય તો પછી એ બંધ રહે ખરો? એ તો એને બહુ ગમે. જેવું વ્યક્તિને કોઈ વિષયમાં આસક્તિ હોય ને, તો એનું ખેંચાણ જે વિષય વિષ જેવા છે, એમાં પણ જો કોઈને ખેંચાણ થાય તો વિષય ભોગવ્યા વિના નથી રહેવાતું, તો પુરુષોત્તમ નારાયણ તો અમૃત સમાન છે. એક વખત જેને એનો ટેસ્ટ આવી જાય, એક વખત જેનો સ્વાદ ચાખી જાય, એક વખત જે રસ્તો જોઈ લે, એ રસ્તો પછી એને ભૂલાય નહીં, પછી વારે વારે રસ્તે જવાની ઈચ્છા થાય. ફરીથી ઉમૈયાબાઈ એકવાર ગઈ, અને એ દિવસે સંક્રાંતિનો દિવસ હતો, મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ હતો, અને તે દિવસે મહારાજે બધાને દાન આપ્યું. આપ્યા અન્ન ધન દાન વળી, લીધા ગામને બ્રાહ્મણે મળી. ત્યાં બેઠી હતી ઉમૈયાબાઈ, આપ્યા તલ લાડુ ધન ત્યાં. એને તલના લાડુ આપ્યા મહારાજે, અને થોડુંક ધન આપ્યું. બ્રાહ્મણોને બધાને દાન કર્યું. ઉમૈયાબાઈ કે હું બ્રાહ્મણ છું મહારાજ, લાવો. સમાધિમાં હતા. તલ લાડુ મહારાજે આપ્યા, ધન આપ્યું. ઉમૈયાબાઈ સમાધિમાં બેઠી હતી, ત્યાંથી અહીં આગળ આંખ ખોલી ત્યારે હાથમાં તલના લાડુ અને રૂપિયા બંને અહીં એવા નેવા રહ્યા. મહારાજે આપ્યું છે સદાશિવને કે આ લો પિતાજી, આ મહારાજે તમારા માટે આપ્યું છે. એ પ્રત્યક્ષ પ્રમાણ રહ્યું. આવી અલૌકિક પ્રસાદી લઈ ઉમૈયાબાઈ ઘણી વખત આવી રીતે પ્રસાદી લઈને આવતા. આવી રીતે મહારાજે ઘણી વખત ઉમૈયાબાઈને પરચા પૂરેલા. એટલે અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જે કોઈ કેદી ન સુન્યું કાન અચરજકારી છે,
ते तो देखाड़ियो भगवान अचरज कारी छे। अलौकिक वस्तु आवे लोके अचरज कारी छे। अलौकिक वस्तु आवे लोके अचरज कारी छे। ते तो जन सहु अवलोके अचरज कारी छे। ते तो जन सहु अवलोके अचरज कारी छे। असन वसन सुंदर माड़ा अचरज कारी छे। प्रसादी दाल रोटा रूपाड़ा अचरज कारी छे। प्रसादी दाल रोटा रूपाड़ा अचरज कारी छे। महाराजे आवा अनेक अनेक परचाओ पूरेला। वडोदरानी अंदर नाथ भक्त एना दीकरा एने पण महाराजे लखो हतो, एने पण महाराजे घना बधा परचा पूरेला ए लखो हतो। एक वार बैठो तो पोतानी शेरीनी अंदर एने जमदूत ने आवता जोया। किशोरदास कनबी किशोरदास हता एनो छोकरो लखो हतो, ए बैठो तो एक वक्त अने एने समाधिनी एने शेरीमां बैठा त्यारे शेरीनी अंदर जमदूत ने आवता जोया। एटले एने जमदूत ने पूछ्यू के भाई तमे अहीं केम आव्या छो? तो के आ शेरीमां एक कुसंगी छे ने लेवा आव्या छे। लखो के तमारे मारी पोळमां पेसवानुं नहीं। बोलो के भाई तू तारू घर हाचव, अमारे जेने बीजाने लेवाना होय एने तो लईए ने, हूँ तने क्यां लेवा आव्या छे? लखो के नहीं, मारी पोळमां नहीं, આ પોળમાં ઘરવાનું જ નહીં, તમારે અહીંયાનું આવવાનું. બોલા કે પણ પાપીઓ એને લેવા તો આવવું પડે ને, અમારે તો ઓર્ડર મૂકેલો છે ઉપરથી. લખો કે ના. ત્યારે પેલા જમદૂતો હામાં થોડુંક ઘૂરકીને બોલ્યા, તું તારે ઘેર જઈને બેસ, અમને આડો ના આવીશ. એક તો છે હાવ નાનો, આ તો સ્વામિનારાયણ ભગવાનનો છે એટલે તારી જોડે વાતચીત કરીએ, બીજો હોત તો ઉલાડીને નાખી દીધો હોત. એના કરતાં તું તારે ઘેર જા. લખો કે હું તમને નહીં લેવા દઉં, તમારા જેવા જમતો મેં બહુ જોયા છે. એમ કરીને લખાએ મહારાજને સંભાર્યા અને શરીર વધાર્યું. શરીર વધારીને ઓલા જમદૂતને મારવા જ લાગ્યા તે જમપુરી સુધી ગયો મારતો મારતો. લખો જમપુરીમાં વિચાર કરવા લાગ્યા કે કોણ આવ્યો જમદૂતોને મારતો મારતો, જમપુરી ખાલી કરાવી નાખી. આવી રીતનું લખે કુસંગીને, જમ થકી કુસંગીની રક્ષા કરેલી. આવી રીતે લખાએ એક વખત એવું થયું કે લખો અને એક પિત્તાંબર હતો એને પણ સમાધિ થતી, એ પણ બહુ બળ્યો હતો. એ પિત્તાંબરને એકવાર સમાધિ થઈ, એ પિત્તાંબરને સમાધિ થઈ, ભગવાનના દર્શન કર્યા, એને લખાને ખરેખરી મિત્રતા. તે પિત્તાંબરે એક વખત લખાને કીધું કે તને તું ભગવાન પાસે જાય છે ને તો કે આ તો એક કામ કર કે હું તને જામફળ આપું, હું તને જામફળ આપું, તું જામફળ લઈ અને અહીંથી ભગવાન પાસે જા સમાધિમાં અને ત્યાં જઈને ભગવાનને જમાડ અને જમાડીને તું પાછો આવે તો હું સાચું માનું કે તને સમાધિ થાય છે ને તું ભગવાન પાસે જાય છે. લખો કે લાવો જામફળ. જામફળ લીધા. જામફળ લઈને ભગવાન પાસે ગયો. ભગવાને અડધું જામફળ ભગવાન પોતે જમ્યા અને અડધું જામફળ મહારાજે એને પાછું આપ્યું. એ લાવીને એને ભગવાનદાસને આપ્યું અને ભગવાનદાસને આપ્યું ત્યારે ભગવાનદાસ બહુ રાજી થયા. સમાધિમાંથી આવ્યા તો અડધું એક આખું જામફળ લઈને આમ બેઠેલો હાથમાં, જેવી સમાધિ પૂરી થઈ તો જામફળ અડધું થઈ ગયું. અડધું થઈ ગયું એટલે બધાને આશ્ચર્ય લાગ્યું કે લખો તો ખરેખર સમાધિની અંદર જાય છે અને સમાધિની અંદર જઈ ભગવાનને મળે છે. આવા પરચાઓ ભગવાન પોતાના નાના નાના સત્સંગીના દીકરાઓને આપતા એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. એક કાછિયો ખુશાલ હતો, એને ભગવાન સાથે બહુ હેત હતું. એની એક દીકરી હતી અમૃતબાઈ, એ સમાધિમાં મહારાજ પાસે ગઈ ત્યારે ભગવાને એને શું આપ્યું? દીધા પેંડા ત્યાં હરિએ હાથે, આપ્યો હાર જે પહેર્યો તો નાથે, વળી ઇક્ષુ જમેલ માંદળિયા, સુંદર પ્રસાદીના બોર મળિયા. શેરડીના માંદળિયા નાના નાના કર્યા હોય ને એ મહારાજે દીકરીને આપ્યા, પેંડા આપ્યા, હાર આપ્યો, એવી પ્રસાદી આપી.
અને એ દીકરી સમાધિમાંથી આવીને પોતે જમે અને પાછી બીજાને પણ જમાડે. એ જ ગામમાં એક કાછિયો બેચર હતો, સમાધિમાં ભગવાનની પાસે જતો, ભગવાનના દર્શન કરીને બહુ ખુશ થતો. ભગવાન ક્યારેક એને પ્રસાદી આપતા. બહુ નાનો બાળક બેચર, તે એક વખત મહારાજે એને પ્રસાદી આપી. લીંબુ મીઠા જામ ફળ જેહ આપે પેંડા પ્રસાદી ના તેહ, ખાય પેંડા વખાણે છે બહુ, દેખે સત્સંગી કુસંગી સહુ. સમાધિમાં જાય, પેંડા મળે, લીંબુ મળે, ભૂખ લાગે એટલે પહોંચી જવાનું ભગવાન પાસે. નાના હોય એટલે ભૂખ તો લાગે જ ને, એટલે સીધા સમાધિમાં ભગવાન પાસે જઈને કે મહારાજ ભૂખ લાગી છે, આપો કંઈક. મહારાજ પાસે કંઈક તો હોય જ, આપે. પાછા આંખ ખોલે એટલે આવી ગયું હોય હાથમાં. મજા આવે હા, ભગત જો આવું થઈ જાય તો. સંતો પાસે માગવું જ ના પડે કે આ જોઈએ છે. સીધું ક્યાં પહોંચી જવાનું? ભગવાન પાસે. ઘી ગોળને લાડુ પછી હા દાદા, ભગવાન પાસે જ પહોંચી જવાનું. સંતો પાસે ડીશ જ ના માગવી પડે, સીધું જ ઘનશ્યામ મહારાજને થાળ આવે ને એટલે પહોંચી જવાનું. સમાધિમાં પહોંચજો પણ હા, સીધા ના પહોંચતા, નહીં તો અમારો થાળ અભડાશે. સમાધિમાં જવાનું, સમાધિમાં જઈને મહારાજને કહેવાનું કે મહારાજ લાવો પ્રસાદી. અને સંતો ડીશ આપવા આવે તો કહેવાનું ડીશની જરૂર નથી, અમે તો પ્રસાદી લઈ લીધી છે. ભગવાન પાસે આ છોકરો પહોંચી જતો, તાત્કાલિક પહોંચી જાય, જ્યારે ભૂખ લાગે ત્યારે પહોંચી જવાનું, ભગવાનને સંભાળવાના. પણ એનો સંબંધ ભગવાન સાથે એવો થઈ ગયો હોય જેના કારણે એને ભૂખ લાગે ત્યારે પોતાની મા ના સાંભળે, બાપ ના સાંભળે, ભગવાન સાંભળે અને મહારાજ પાસે પહોંચી જાય. મહારાજ પાસેથી આવું લઈ આવે, પાછો લઈ આવે તો લઈ આવે પણ પાછો બધાને બતાવીને ખાય, જો મહારાજ મને પેંડો આપ્યો, જો મહારાજે મને જામફળ દીધું. એટલે બધાને આશ્ચર્ય લાગે કે આટલો નાનો છોકરો પેંડાને બધું ક્યાંથી લઈ આવે છે, ઘરમાં તો છે નહીં તો લાવે છે ક્યાંથી. પણ જે સત્સંગી હતા એને તો એટલું પાકું થતું કાં તો મહારાજનો પ્રતાપ છે કે નાના નાના દીકરા દીકરીઓને પણ સમાધિ થાય છે એટલે આને મહારાજ દેતા હશે. પણ કુસંગીઓ હોય એને તો મનાય નહીં ને, એ તો એવું માને કે કંઈ ગમે ત્યાં ખિસ્સામાં નાખી લેતા હશે, બેસતા હશે ને ખરતા હશે. તો એવું જ હોય જગતની અંદર, તો જાદુગરો ખેલ નથી બતાવતા. ધૂળ ભરલાઓ નીચેથી ધૂળ ભરે, પછી છોકરાને પૂછે હું જમવું છે તારે. ગામડામાં એવા જાદુગરો પહેલાં આવતા, તે ખેલ કરે બે ત્રણ દી, પછી બધાને ઘેરથી અનાજ ઉઘરાવે, રૂપિયા માગે, એટલે એનું ચાલી જાય બે ચાર મહિના. પાછો બીજે ખેલ નાખે, તો ખેલ કરે ને પછી કે નીચેથી ધૂળ ભરલાવો, કાચનો આવો બોટલ હોય ને એની અંદર ધૂળ ભરાવે. પછી કે બોલો બે ચાર છોકરા આવો, બે ચાર છોકરા ઉપર જાય, શું જમવું છે તમારે? પેંડા જમવા છે. પેંડા હમણાં કરી દે, કપડું ઢાંકી દે. કપડું ઢાંકી અને કપડું ખોલે ત્યાં તો પેંડા તૈયાર હોય. બોલો, આવું જેને તૈયાર હોય એને આવો ખેલ કરવો પડે ખરો? કરવો પડે. રૂપિયાની આમ નોટો કાઢે ને આખું સ્ટેજ ભર દે, સમજાય? આમાં બસ કાઢ્યા જ કરે. પણ તો એ ખેલ જોવાના 10 રૂપિયાની ટિકિટ જુદી કેમ? એટલા બધા રૂપિયા જો વેરી શકે તો 10 રૂપિયાની ટિકિટ જુદી કેમ રાખવી પડે? આટલા બધા રૂપિયા જે બનાવી શકે અને 10ની ટિકિટ રાખવાની જરૂર જ નથી ને. એ તો રોજ ઘેર છાપ્યા કરે પૈસા, ના ચાલે? પણ ન થાય. એ બધાય હાથ ચાલાકી હોય. પેંડા માગ, પેંડા તૈયાર રાખ્યા હોય, જો કોઈ છોકરાએ જલેબી માગી લીધી ભૂલથી તો ખેલ પૂરો થઈ જાય એનો. એક કંદોય હોય ને એની દુકાનેથી જ 2 કિલો પેંડા મગાવ્યા હોય. એક છોકરાએ એવું કર્યું કે પેલો છોકરો નહીં આવ્યો હોય એની રેન્જમાં, તે છોકરાને કીધું શું જોઈએ તારે, શું ખાવું છે? ઓલો કે મારે તો જલેબી ખાવી છે. હવે આને પેંડા લીધેલા કંદોઈને ત્યાંથી. ઓલો કે જલેબી ક્યાંથી લાવવી? ખેલ બંધ કરી દેવો પડ્યો કે ભાઈ આ તો અમારી હાથ ચાલાકી હોય છે, આમાં બીજું કંઈ હોતું નથી. તમારા ગામમાં જલેબી મળે એવી કોઈ દુકાન જ નથી, ક્યાંથી લાવવી મારે? જો જલેબી મળતી હોત ને તોય હું આ ખેલ તમને 10 મિનિટ પછી બતાવી શકત, પણ જલેબી જ્યાં મળતી જ નથી ત્યાં હું ક્યાંથી લાવું જલેબી? આવું થાય. પણ એ જાદુગર છે, હાથ ચાલાકીવાળા છે, એનાથી એને બધો થાય. આ તો સમાધિવાળા છે, વાસ્તવિકતા છે, ભગવાનની પાસે જાય છે. પણ કુસંગી લોકો શું માને
કે આ લોકો ખોટી ખોટી બનાવટ કરે છે. અને એ વાત તો નક્કી છે કે આપણને પોતાને કંઈક અનુભવ ના હોય ને, અને કોઈને ખરેખર અનુભવ હોય ને, સાચો હોય. પાછા બે પ્રકારના હોય, દંભી હોય ને સાચું હોય, આમાં બહુ પ્રોબ્લેમ ને, દંભી હોય પણ સાચો હોય કોઈ અને એને અનુભવ થયો હોય, આપણને અનુભવ ના પણ થાય, આપણને અનુભવ એટલે ના થાય, આપણી એવી સ્થિતિ ના હોય, પણ જે સાચો છે, નિર્દોષતાથી ભગવાનમાં વળગ્યો છે, તો એને એવો અનુભવ થાય. આને અનુભવ થઈ ગયો પણ પેલા કુસંગીઓ કોઈ માનવા તૈયાર નહીં કે આવું તો કંઈ હોતું હશે, આપણે કોઈ દિવસ અત્યાર સુધી નથી સાંભળ્યું, ના વરી નવું ક્યાંથી, ને એ વરી છોકરું, એ વરી સમાધિમાં જાય, આવું તો વાત ખોટી છે. એટલે એ બધાએ શું કહ્યું, બેચરને કીધું, કહે કુસંગી પારખું લઈએ ત્યારે સ્વામીજીને સાચા કહીએ. છોકરો સાચો ખોટો નહીં, કોણ? મહારાજ સાચા ખોટા એ આપણે પારખું લઈએ. એમ કહીને લીધો બોલાવી, બેસ બેચરિયા અહીં આવી. એ બેચરિયા અહીંયા આવી ગયા, એમ કરીને બેચરને બોલાવ્યો. તારા વસ્ત્ર ઉતારીને લઈએ, લાવે પ્રસાદી તો સાચો કહીએ. તારા કપડાં ઉતાર લે, દિગંબર બે જા, માએ જેવો જન્મ આપ્યો તેવો, અને પછી સમાધિ કર કે તો તું સાચો આવે, પ્રસાદી લાવે તો. પછી ઉતારી લીધા અંબર, કહે સમાધિ હાવે તું કર. પછી બેચરે સમાધિ કરી, ગયો જીયા બેઠા હતા હરી. પછી સામુ જોઈ હરી હસ્યા, જોઈ એની દિગંબર દશા. ભગવાન હસવા લાગ્યા, ભગવાન કહેલા બેચર કપડા વિના કેમ આજે અહીં પહોંચી ગયો તું, હાવ દિગંબર. અને ત્યારે પેલો બેચર કે મહારાજ આ કુસંગીઓએ પારખું લેવાનું ચાલુ કર્યું છે. એ બધાએ કે કપડાં કાઢને સમાધિમાં જા તો સાચો, અને તું આવે જો પ્રસાદી લાવે ને તો સાચો. મહારાજ કે એમ? મહારાજે હસતા હસતા એને આપ્યા ત્રણ પેંડા તે હવાર, જાગી દેખાડ્યા સહુને ત્યાર. એને ત્રણ પેંડા મહારાજે આપ્યા, અને સમાધિમાંથી જાગ્યો ત્યાં તો ત્રણ પેડા હાથમાં. મજા આવી જાય, હા, આવું જો થઈ જાય તો. રોજ જેવું પછી તો કેટલા ભગવાનને કેટલા બધા થાળ આવતા હોય, ભગવાન ક્યાંથી લાવે પેંડા? જે ભગવાનને બધા ધરાવતા હોય એ બધું ભગવાન પાસે હોય. હવે ભગવાન તો ઘેર ઘેર થાળ જમે તો કેટલી વસ્તુ હોય ભગવાન પાસે, રોજ નવું નવું મળે. કરવા જેવું ખરું, હા દાદા, ટ્રાય કરો, કરવા જેવું છે, જેવું જોઈએ એવું મળે, બોલો. અને ભગવાનની પ્રસાદી પાછી તાજી હોય, ભગવાનના ભક્તોએ બનાવેલી. જોઈને સહુ આશ્ચર્ય પામ્યા, ધન્ય સ્વામી કહી શિષ નામ્યા. આ બધું ભગવાને પ્રકરણ પછી બંધ કરી દીધું. આ તો શાના માટે છે? આ સમાધિ આદિ તો કેવળ ને કેવળ બીજાના હૃદયમાં અને આપણા હૃદયમાં પાકું થાય કે મહારાજ એટલે મહારાજ, મહારાજ જેવું કોઈ આ પૃથ્વી પર આજ દિવસ સુધી થયું નથી, થશે પણ નહીં, છે પણ નહીં, એવી જે આપણને હા પડે એને અર્થે મહારાજ. બાકી મહારાજ કે અમારે તો સમજનરૂપી સમાધિ કરાવવી છે. કઈ સમાધિ? સમજનરૂપી સમાધિ. આ સમાધિમાંથી સમજણ ના આવે, આ સમાધિમાંથી ખાલી મહારાજનો મહિમા અને મહારાજ આશ્ચર્યકારી જણાય આવી સમાધિ થઈ હોય, આપણને દેખાતી હોય, કોઈને થઈ એમ જણાયું હોય તો મહારાજની મોટપ જણાય. આનો તાત્પર્ય ફક્ત મહારાજ કેવા મોટા છે એટલું જાણવા પૂરતું જ છે. આની અંદરથી એવું નથી શીખવાનું કે ચાલો સમાધિ કરીને પેંડા ખાવા આલો, એવું નથી કરવાનું. એને અર્થે સમાધિ નથી, એ તો ભગવાનની ઈચ્છા હોય તો સમાધિ થાય, ભગવાનની ઈચ્છા ના હોય તો ન થાય. મહારાજ કે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને અમે કોઈ દી સમાધિ કરાવીએ નહીં, એના વચને અનેકને સમાધિ થતી પણ એને કોઈ દી સમાધિ ના કરાવે. મહારાજ છે, હાવ નાના છોકરાને કરાવે, હાવ નાની છોકરીઓને કરાવે, હાવ ખેડું હોય એને કરાવે, અને આવા મોટા બ્રહ્મવેતા મોટા ભગવાનના મુક્તો એવા સંત એને સમાધિ ના કરાવે. મહારાજની ઈચ્છા, સમાધિ થાય એટલે બહુ મહાન,
સમાધિ ન થાય એટલે ન્યૂન એવું નથી. ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામીથી કોણ મહાન છે, પણ મહારાજ કે એને અમે સમાધિ કોઈ દી ના કરાવીએ, એના વચને હજારોને સમાધિ કરાવીએ પણ એમને ના કરાવીએ. તો જો સમાધિ જ અગત્યની વસ્તુ હોત તો એ બે સદગુરુ સંતોને મહારાજે કરાવી હોત, પણ સમાધિ અગત્યની નથી. મહારાજે કહ્યું એક વાર આંબો જોયો પછી આંબો તે આંબો જ, એમ જેને મહારાજનો નિર્વિકલ્પ નિશ્ચય છે ને નિર્વિકલ્પ સમાધિ છે. વર્તાલનું પહેલું વચનામૃત, ભગવાનનો નિશ્ચય અડગ નિશ્ચય એ નિર્વિકલ્પ સમાધિ છે. મહારાજમાં કોઈ દિવસ બીજો ભાવ ન થાય, મહારાજ સિવાય કોઈ બીજો કરતા હરતા છે એવું મનાય નહીં, મહારાજ સિવાય બીજાનું કર્યું કંઈ થાય છે એવું ક્યારેય પણ હૃદયમાં હા ના પડે, અને મહારાજ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ ના આવે. આવું જ્યારે રહે આપણા સુખ દુઃખના પ્રસંગો, સંપત અને વિપત્તના પ્રસંગોમાં, માન અપમાનના પ્રસંગોમાં, હર્ષ અને શોકના પ્રસંગોમાં, બધા જ પ્રસંગોમાં, સફળતા નિષ્ફળતામાં મહારાજ જે કરે જેમ કરે એને જે મંજૂર હોય એ બધું જ મને માન્ય છે, પણ મહારાજ સિવાય ક્યાંય એને પ્રતીતિ ના આવે તો એને સમાધિ કરતાં પણ ઊંચી સ્થિતિ છે, એ નિર્વિકલ્પ સમાધિ જ છે. આનાથી સમજવાની વાત તો એટલી જ છે, તલ લાડુ પેંડા એ કંઈ જંબા મહારાજ પાસે પહોંચવું એ કંઈ સમાધિનું ફળ નથી. સમાધિનું ફળ આટલું જ છે કે મહારાજને જેવા છે એવા જાણવા, મહારાજને અતિ પ્રતાપી અતિ મોટા એટલું આપણા હૃદયમાં ફિટ થઈ જાય કે ગમે એવી આપણે બીજા અવતાર ચરિત્રોની કથા સાંભળતા હોઈએ, કોઈક વખત પ્રસંગોપાત ઈશ્વર કોટીના કોઈ મુક્તો છે એની કથા આપણે સાંભળતા હોઈએ, એના ચરિત્ર સાંભળતા હોઈએ, કંઈ ખોટું નથી, પણ ગમે એના ચરિત્ર સાંભળીએ ત્યારે આપણને છેલ્લે એમ થાય કે બધું જ મારા મહારાજનું આપેલું આ બધા પાસે છે, આમની અંદર જે જે સામર્થ્ય બતાવ્યું છે એ મારા મહારાજે બતાવેલું છે, મારા મહારાજનું આપેલું એ બતાવે છે, એમ આપણું લક્ષ મહારાજ સુધી પહોંચી જાય. જેને જે જે કર્યું, જેને જે જે કર્યું એ બધું જ, જે જે અવતારોએ જે જે લીલા કરી, જે જે ચરિત્રો કર્યા, જે જે ઐશ્વર્ય બતાવ્યા, એ તમામ અવતારો એ મારા મહારાજનું આપેલું એમની પાસે છે, પણ મહારાજ સિવાય કોઈ સ્વયંભૂ કોઈ પાસે નથી. આવી જે મહારાજ પ્રત્યેની નિષ્ઠા દ્રઢ થાય એના માટે સ્વામી આ હરિસ્મૃતિ લખી છે, સ્વામી એના માટે મહારાજનો આ પ્રતાપ લખ્યો છે, સ્વામી એના માટે આ પરચાઓ લખ્યા છે. એટલે સ્વામી લખે છે, તલ લાડુ તોરા હાર અચરજકારી છે, ફળ ફૂલ અમૂલ્ય અપાર અચરજકારી છે, પામે સમાધિ એ તે દાસ અચરજકારી છે, જાગે જ્યારે ત્યારે રહે પાસ અચરજકારી છે, જે જે આપે સમાધિમાં અચરજકારી છે, જે જે આપે સમાધિમાં અચરજકારી છે, તે લઈ આવે જનાઈ અચરજકારી છે, તે લઈ આવે જનાઈ અચરજકારી છે. સમાધિની અંદર જે જે વસ્તુઓ ભગવાન આપે એ બધું એની પાસે રહે, એ બધું સમાધિમાં પાછા અહીં લઈ આવે. સ્વામી કે અતિ આશ્ચર્યકારી છે, અચરજકારી છે. અમાયિક માયિકમાં આવે અચરજકારી છે, તેથી અન્ય અચરજ સુખ આવે અચરજકારી છે. ઘણા ભક્તોને ભગવાને લીલા લવિંગ આપેલા, સમાધિમાં ગયા હોય લીલા લવિંગ, હવે લીલા લવિંગ ક્યાં લવિંગ થતા હોય, ઝાંઝીબાર બાજુ લીલા લવિંગ મહારાજ પ્રસાદીના પોતાના ભક્તને આપે. એક ભગવાનના ભક્ત થોડા વર્ષો પહેલાં થયા, એને 8-10 વર્ષની ઉંમર અને ત્યારે એને આવી રીતે ભગવાનનો અનુભવ થાય, ભગવાનનો અનુભવ થાય, ભગવાન પાસે જાય અને નાળિયેર હોય ને નાળિયેર, એને કોઈ પણ તોડે તો આમ આડું આડા ભાગ થાય ને આમ પછાડે તો કોઈ દી આમ ઊભું બે ટુકડા ના થાય, આડું જ થાય, એને તોડો એટલે આમ જ કાજળી છૂટી પડે, કોઈ દી આમ છૂટી ના પડે, એને ભગવાન ટોપરું આપે ને ત્યારે આમ આમ આખું આપે, એટલે કોઈને પણ સાબિત થઈ જાય વચ્ચેથી, એટલે ઊભું હોય એટલે કોઈને પણ સહજ રીતે સાબિત થઈ જાય કે આ ભગવાને કર્યું છે. એ ભક્તને 15 વર્ષ સુધી
પંદર વર્ષની એની ઉંમર થઈ ત્યાં સુધી એવા અનુભવ રહ્યા. પછી એને અનુભવ અચાનક ગાયબ થઈ ગયા બધા. એ પોતે નાનો હતો ત્યારથી પંદર વર્ષ સુધી રહ્યા, પછી અચાનક ગાયબ થઈ ગયા. પછી એનું કારણ ગોતવા બહુ રડે, ભગવાન પાસે રડે, સંતો પાસે રડે કે ભાઈ આનું મને થયું છે શું, આ મને ભગવાન આવે કેમ નથી આવતા. અમુક વર્ષો પછી ખબર પડી, કોઈ મોટા સદગુરુ સંત હશે, એને સ્થિતિ એ કરીને જોયું એનું, તો એને ખબર પડી કે એને એકવાર રાત્રે સ્વપ્નું આવ્યું અને સ્વપ્નની અંદર ક્યાંક કોઈક પદાર્થ પડેલો હશે, એ એને લેવાની ઈચ્છા થઈ, લઈ લેવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા થઈ એ નજીક ગયો અડવા માટે સ્વપ્નમાં. સ્વપ્ન તૂટી ગયું, પણ તે દિવસથી ભગવાન ભાગી ગયા. તે દિવસથી એક એને એટલું કર્મ સ્વપ્નમાં કરવાની ઈચ્છા થઈ, ભગવાન ભાગી ગયા ત્યાંથી. લો, આવું થાય. એને અનુભવ થતો હતો, કોઈ એના પૂર્વનું એવું પ્રારબ્ધ હશે, પૂર્વનું કોઈક એનું એટલું સુકૃત હશે, ભગવાનને કંઈક એના દ્વારા કંઈક બતાવવું હશે, એને થતો અનુભવ, છેવટે છૂટી ગયો. એટલે ભગવાન એવી એવી વસ્તુઓ પણ આપતા કે જે વસ્તુ એની પાસે આવે તો જે ક્યાંય મળે જ નહીં. લીલા લવિંગ કેવી રીતે મળે? એટલે એવા લીલા લવિંગ ભગવાન પોતાના ભક્તોને આપતા. અને એવા અચરજકારી પરચાઓ ભગવાને અનેક અનેક પૂર્વે આપ્યા છે. આજે પણ ભગવાન ક્યાંક ક્યાંક જુદ જુદ પ્રમાણની અંદર કેટલાય સંતો ભક્તોને આ પ્રકારના પરચાઓ આપે છે. એવું નથી કે 200 વર્ષ પહેલાં મહારાજ આપતાના જ ન આપે, આજે પણ આપે છે. જળના આપખોરા આજે પણ અડધા થાય એવા ભગવાન પરચા આપે છે. ભગવાનને થાળ ધરાવ્યો હોય, ભગવાનના થાળની અંદર તુલસી પત્ર ન હોય, ભગવાન તુલસી પત્ર પોતે થાળમાં જ્યારે ચડું કરાવવા જાય ત્યારે મૂકે એવા પરચાઓ પણ ભગવાન આપે છે. ભગવાન આજે કેટલાય સંતો ભક્તોને એવા પરચા આપે છે, ગુલાબની પાંખડીઓ થાળની અંદર મૂકી જાય એવા પરચા પણ આપે છે. ભગવાન એવા પરચા પણ આપે છે કે રોટલી જમી ગયા હોય, અડધી રોટલી રાખી હોય, મિષ્ટાન અડધું તોડ્યું હોય, આવા પણ ભગવાન પરચાઓ પોતાના ભક્તોને આપે છે. જેટલા પ્રેમથી, જેટલા પ્રત્યક્ષ ભાવે, જેટલા પ્રગટ ભાવે ભગવાનની સેવા થાય, તો ભગવાન પોતાના તે સંત ભક્તોને એ રૂપની અંદર એના હેતને વધારવા માટે, એને પોતાની મૂર્તિમાં ખેંચવા માટે પરચાઓ આજે પણ આપે છે. પરંતુ એ કરે તો જ ભગવાન સાચા, એવું કરે તો જ ભગવાન મને મળ્યા છે, એવું નથી. ભગવાનની ઈચ્છા પર આધારિત છે. કદાચ આપણી એવી સ્થિતિ હોય પણ ભગવાનને નથી બતાવવું, ભગવાનને થાય કે આ છકી જાય એવો છે, આને બતાવીશ તો પછી હાથમાં રહે નહીં, આખી દુનિયામાં ઢોલ લઈને નીકળશે અને પછી હાથમાં રહેશે નહીં, અને જે કરવા અહીંયા આગળ મારી પાસે સત્સંગમાં આવ્યો છે એની જગ્યાએ બીજી લઈને ચડી જશે, એટલે આને નથી બતાવવા જેવું. એમ ભગવાનને આપણે ઘણી વખત લાયક હોઈએ પણ અમુક બાબતની અંદર આપણી લાયકાત ના હોય, આપણે પચાવી શકીએ એમ ના હોય, તો ભગવાન આપણને ના બતાવે. કારણ કે આપણને પાછું બતાવે અને આપણે પછી જો એની અંદરથી અહંકાર વધે, કારણ કે મહારાજે પ્રથમના 56માં કીધું ભગવાન એની ભક્તિને વશ વર્તતા હોય, એનો પણ જો એને અહંકાર આવે તો ભગવાનના ભક્તમાં એટલી ન્યૂનતા છે. ભગવાન ભક્તિએ વશ વર્તવા લાગે, આપણી ભક્તિ હોય તો વશ વર્તે, પણ પછી એનો અહંકાર આવે. હવે એનો અહંકાર ના આવે એ તો કોને ખબર પડે? ભગવાનને ખબર પડે કે આને આવે એવો નથી, તો ભગવાન કરે અનુભવ. પણ આવે એવો હોય અને એની નિર્દોષતા ટળી જાય એવી હોય ને, ભગવાનને પછી એનાથી દૂર જવું પડે નજીક આવ્યા પછી, એના કરતાં ભગવાન કે ધીરે ધીરે જ નજીક જવું, બહુ જલ્દી ના પહોંચી જવું, જલ્દી પહોંચી જઈશ તો પાછું દૂર જલ્દી જતો રહીશ, એના કરતાં ધીરે ધીરે જવું બરાબર છે. એટલે ઘણાય ભગવાનના સંતો ભક્તોને થાય કે આવું ક્યારે થઈ જાય, તો ધીરે ધીરે થાય. એનો એક જ જવાબ છે, કેવી રીતે થાય? ધીરે ધીરે થાય, એકદમ ધીરે ધીરે થાય, એકદમ ના થાય ફાસ્ટ, ધીરે ધીરે થયા કરે. આપણે આપણું કામ કરવાનું, ભગવાનને ભગવાનનું કામ કરવા દેવાનું. આપણે આપણી ભક્તિ કરે રાખવાની, તો ભગવાનને જ્યારે કરવું હોય ત્યારે કરે, ના કરે તો આપણે ક્યાં અધૂરા રહી જઈશું, અને કરશે તો આપણે ક્યાં પૂર્ણ થઈ જઈશું. ભગવાન મળ્યા છે, ભગવાનના સદગુરુ મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે, એનાથી પૂર્ણ રહેવું, પરચાથી પૂર્ણ થવાનો પ્રયત્ન ના કરવો. પામે સમાધિ એ તે દાસ અચરજકારી છે પોતાની પાસે રે. અમાયિક માયિકમાં આવે અચરજકારી છે, એથી અન્ય અચરજ સુખ આવે અચરજકારી છે.
વળી અનેક પરચા આપે અચરજ કારી છે, વળી અનેક પરચા આપે અચરજ કારી છે, પામે જન પ્રગટ પ્રતાપે અચરજ કારી છે. ધનુર્માસ હતો ત્યારે અહીં વોટર બેગ આગળ મૂકી હતી ભગવાનની, ત્યાંથી ખસતી 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 ભગવાને આમ ખસેડી લીધી. એ ગરીબભક્તને દર્શન થયા, ધૂન ચાલુ હતી એટલે એમને વોટર બેગ પ્રસાદીની માગી, એટલે એમને આપી તો ખરી, પણ દર્શન થયા બધા બે પાંચ જણને દર્શન થયા કે આવું થયું. કેમેરો સામે જ છે ભગવાનની લાઈવ માટેનો, કેમેરો ચાલુ જ હતો પણ કેમેરામાં કશું ના આવ્યું. દેખાયું પાંચથી દસ જણને, એક જ વ્યક્તિને ના દેખાયું, પાંચથી દસ વ્યક્તિએ જોયું. અહીં હતા પચાસ, એમાંથી દેખાયું દસથી બાર વ્યક્તિને, દસે દસ વ્યક્તિએ કીધું કે આમ થયું, પણ કેમેરાને દેખાયું. ભગવાનને જ્યાં આપવું હોય ત્યાં આપે, ભગવાનને ના આપવું હોય તો ના આપે. ભગવાનને એ પિક્ચર ઝીલાવું ના હોય તો 70 કેમેરા મૂકો તોય ના ઝીલાય, કારણ કે ભગવાનને તો એ પોતાના ભક્ત પૂરતો અનુભવ કરાવવો છે. એટલે ભગવાન તો પ્રગટ ને પ્રત્યક્ષ જ છે, કાંઈ એવું કરે એટલે પ્રગટ થઈ ગયા, ના કરે એટલે પ્રગટ નથી એવું નથી. ક્યારેક ભગવાન પોતાના ભક્તને એવું સુખ આપે એની મોજની વાત છે. વળી અનેક પરચા આપે અચરજકારી છે, પામે જન પ્રગટ પ્રતાપે અચરજકારી છે. આવા અનેક પરચાઓ ભગવાન આપે છે, જે ભગવાનના પ્રતાપે જ આવા પરચાઓ ભગવાનના ભક્ત પામે છે એવું સ્વામી લખે છે. આવી અચરજકારી મૂર્તિ મહારાજની છે, 10 કડી અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.